આ વાક્ય રચનામાં એન્ડિંગ સ્ટેજમાં તમને મળ્યા શબ્દ આપેલ છે, મળ્યા, મળે, લીધા, આ પ્રકારના શબ્દો પણ રોકડની જ પ્રતિક્રિયા રજૂ કરે છે. ફરીથી એક વખત મળ્યા શબ્દ ઉપરથી ખબર પડી વ્યવહાર રોકડ છે. પરિણામે ફેરિયસર રોકડની બતાવીશું. વિરોધાભાસ સમજો મિત્રો, ચૂકવ્યા હોય, આપ્યા હોય, લીધા હોય તો એમાં આપણી પસંદગી રોકડ છે, પરંતુ મળ્યા હોય, ઉપાડ્યા હોય અથવા લીધા હોય તો આપણી પાસે રોકડ આવે છે. બસ મળ્યા શબ્દ ઉપરથી પહેલી પ્રતિક્રિયા રોકડની બતાવીશું. અત્યારે આપણી પાસે રોકડ આવી એટલે પહેલી અસર આ રીતે લખવાનું, ધંધામાં રોકડ આવે છે. રોકડ ખાતે અસર. હવે વિદ્યાર્થી મિત્રો બીજા નંબરની અસર કરવાની છે. ફરીથી સમજો, આપણા વ્યવહારમાં ક્યાંય કોઈ માલ કે મિલકતને લગતી વિગત તો આપી નથી, પરંતુ હા અહીંયા એક પર્ટિક્યુલર માહિતી છે. તમને જે અત્યારે રકમ મળીને એક ચોક્કસ પર્ટિક્યુલર વિગત માટે રકમ મળે, સેના મળ્યા. જુઓ આગળની વાક્ય રચનામાંથી હું તમને આન્સર કરી શકે છે, કમિશનના મળ્યા. પોઈન્ટ ઓફ વ્યુ ટુ, જ્યારે કોઈ બાબત અંગેની રકમ આપણને મળતી હોય ત્યારે એ બાબત એ ધંધાની આવક કહેવાય. પરિણામે અહીંયા બીજી અસર એની આવક થઈ એમ માનીને બતાવીશું. તો અહીંયા આપણને લખીને આપ્યું છે કમિશનના મળ્યા, ધેટ મીન્સ કે કમિશનની આવક થઈ. બસ બીજી અસર આવકની પ્રતિક્રિયા થી આપીશું. કમિશનની આવક થાય છે અથવા તો મળે છે. બસ હવે જે આવક થઈ એના ખાતે અસર આપવાનો અને કમિશનની આવક છે તો કમિશન ખાતે અસર. ઓકે ચલો, ત્યાર પછી 16મા નંબરનો નવો વ્યવહાર છે. અલ્પેશ પાસેથી વ્યાજના રૂપિયા 700 મળ્યા. ફરીથી મળ્યા આવ્યું. હવે તો ખબર પડે મળવાથી રોકડ આવે છે. પહેલી પ્રતિક્રિયા એની બતાવીશું, ધંધામાં રોકડ આવે છે. ડેસ રોકડ ખાતે અસર. ચલો વિદ્યાર્થી મિત્રો, પહેલી અસર પૂર્ણ કર્યા પછી હવે બીજા નંબરની અસર. તો ફરીથી અહીંયા પણ એવું જ છે, વ્યાજના મળ્યા. નો ડાઉટ વ્યક્તિનું નામ છે, પરંતુ વ્યક્તિ પાસેથી નથી મળ્યા, વ્યક્તિ પાસેથી વ્યાજના મળ્યા છે. ઇન્ટેન્સ જે છે પર્ટિક્યુલર બાબતનો યાદ રાખવાનું. તમને અલ્પેશ પાસેથી મળ્યા, દેટ ઇઝ ઓકે, પરંતુ સેના, તો અંદર લખેલું છે વ્યાજના. તો ફરીથી એ રિપીટ કરાવી દઉં પોઈન્ટ, જ્યારે કોઈ વ્યવહારમાં રકમ મળતી હોય અને જો એની સાથે કોઈ બાબત સંકળાયેલી હોય તો એ પર્ટિક્યુલર બાબતને ધંધાની આવક ગણવાની. અહીંયા વ્યાજના મળ્યા, વ્યાજની આવક થઈ. બીજા નંબરની અસર એ વ્યાજની આવકની બતાવવી પડે. સો અહીંયા લખીશું વ્યાજની આવક થાય છે. આવક થાય છે ડેશ વ્યાજ ખાતે. ઓકે ત્યાર પછી 17મા નંબરનો વ્યવહાર છે. અંગત વપરાશ માટે રૂપિયા 3000 ધંધામાંથી લઈ ગયા. વિદ્યાર્થી મિત્રો, આપણે અગાઉ પણ આ પોઈન્ટ નોટિસ કરાવેલો છે, આજે હું ફરીથી તમને સમજાવી દઉં. જ્યારે વ્યવહારમાં અંગત ઉપયોગ કે અંગત વપરાશ આવો શબ્દ તમને જોવા મળે અને જો વાક્ય રચનામાં એવું દેખાય કે કંઈક લઈ જવામાં આવ્યું છે, તો હંમેશા યાદ રાખવાનું કે ધંધાકીય એકમમાંથી જે પણ વસ્તુ નાણા હોય યા અન્ય સામગ્રી હોય અંગત ઉપયોગ કે અંગત વપરાશ માટે જ્યારે લઈ જવામાં આવે ત્યારે એ વસ્તુ માત્ર ને માત્ર છે ને માલિક લઈ જતો હોય એવું તમારે સમજવાનું. અને માલિક સિવાય બીજી કોઈ વ્યક્તિ ધંધાકીય એકમમાંથી અંગત વપરાશ કે અંગત ઉપયોગ માટે લઈ જઈ શકતી નથી. એટલે શબ્દની પકડ ઉપરથી તમારે અસરની પ્રતિક્રિયા વ્યક્ત કરવાની છે. અત્યારે આપણે આપેલું છે કે અંગત વપરાશ માટે 3000 રૂપિયા ધંધામાંથી લઈ ગયા અને 100% સમજી લેવાનું કે રૂપિયા જે છે માલિક લઈ જાય છે. હવે સમજો, માલિક એક વ્યક્તિ છે, પહેલીમાંથી કંઈક મેળવે છે તો એ લાભ લેનાર બને છે. બસ પહેલી અસર માલિકના લાભ લેનારની પ્રતિક્રિયાથી રજૂ કરીશું. અહીંયા લખવાનું માલિક લાભ લેનાર છે, કેમ કે મેળવે છે એટલે. હવે સમજો, આપણે અગાઉ
મોટી સમજાવેલી છે કે માલિક લાભ આપનાર હોય યા લાભ લેનાર હોય માલિકના ખાતામાં સર આપી શકાતી નથી કે માલિકનો પ્રોપર ખાતું હિસાબી ચોપડે નોંધાતું નથી પરંતુ કર્મ આપણે શીખવાડેલું છે કે ધંધાનો માલિક ધંધામાંથી અંગત વપરાશ કે અંગત હેતુ માટે કંઈક લઈ જાય ને તો એનો ઉપાડ થયો કહેવાય બસ યાદ રાખજો મિત્રો માલિક જ્યારે બી લઈ જતો હોય એનો ઉપાડ બનવાનો એની અસર ઉપાડ ખાતે માલિકના માતા પિતા વિશેની માહિતી હોય કે એ પ્રકારની વ્યક્તિ માટે કોઈ રકમ ભરવામાં આવી હોય ચૂકવવામાં આવી હોય તો સમજવાનું કે માલિકના અંગત રિલેટિવ્સ યાની કે સગા સંબંધી માટે જે રકમ ચૂકવવામાં આવે છે એ માલિકનો અંગત ખર્ચ કહેવાય ધંધાનો નહીં માલિકનો અંગત ખર્ચ કહેવાય અને નામા પદ્ધતિના સિદ્ધાંત અનુસાર જ્યારે માલિક કોઈ અંગત ખર્ચ ધંધામાંથી ચૂકવે ત્યારે એ ફરીથી એક વખત લાભ લેનાર બને છે જેમ હમણાં અંગત ઉપયોગ માટે 3000 રૂપિયા લઈ જવામાં આવ્યા હતા એમાં પણ આપણે નોટિસ કર્યું કે ભાઈ માલિક લઈ ગયો એવી રીતે માલિક પોતાના અંગત ખર્ચાઓ જો ધંધામાંથી ચૂકવે તો એમાં એ વ્યક્તિ પોતે લાભ લેનાર બને છે એમ માની જ અસર બતાવવાની બસ તો આ દીકરીની કોલેજ ફી અંગત ખર્ચ હોવાને કારણે પહેલી અસર આ રીતે બતાવીશું માલિક લાભ લેનાર છે અથવા અહીંયા તમે આ જ અસરને બીજી રીતે આ પણ દર્શાવી શકો કે દીકરીની કોલેજ ફી માલિકનો અંગત ખર્ચ છે બંને રીતે ચાલે હવે બીજું એ જ્યારે પણ અંગત ખર્ચ ચૂકવે યા અંગત વપરાશ માટે કંઈ પણ લઈ જાય તો એની પ્રતિક્રિયા હંમેશા ઉપાડ તરીકે નોંધાય ઉપર જેવું હતું એવું જ અહીંયા માલિક લાભ લેનાર છે ઉપાડ ખાતે અસર પહેલી અસર પૂર્ણ કર્યા પછી હવે બીજા નંબરની અસર તો ફી તો ભરી છે ને એટલે રોકડ તો ગઈ જ હોય ભરવાથી રોકડ હંમેશા જાય જ બસ બીજા નંબરની પ્રતિક્રિયા લખી નાખીશું રોકડની ધંધામાંથી રોકડ જાય જ Okay.